ભણો હવે જો ચેપ્ટર નવ વિજ્ઞાન અને ટેકનોલોજી ઉત્ક્રાંતિ વિશે આપણે ભણવાના છીએ આના આગળના ચેપ્ટરમાં આપણે પ્રજનન વિશે ભણ્યા હતા પ્રજનનમાં આપણે લિંગી અને અલિંગી પ્રજનન વિશે ભણ્યા હતા અને એમાં આપણે જોયું કે લિંગી પ્રજનનમાં લક્ષણોમાં કેટલોક બદલાવ આવે છે અને આ લક્ષણો પેઢી દર પેઢી થોડાક જુદા પડે છે અને ઘણી બધી પેઢી પછી બહુ મોટો લક્ષણોમાં ફેરફાર જોવા મળે છે જેને આપણે ઉત્ક્રાંતિ કહીએ છીએ કહીએ છીએ ક્લિયર તો એના વિશે આપણે સમજીશું કે પ્રજનન કેવી રીતે ભીનતા સાથે સંકળાયેલ છે તો આપણે ગયા ચેપ્ટરમાં ભણ્યા હતા કે બધા સજીવો ચાહે લિંગી અથવા તો અનલિંગીમાં પ્રજનન દ્વારા સંતતિનું શું કરે છે નિર્માણ પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિઓ પિતૃને સમાન હોવા છતાં એમાં કેટલીક શું હોય છે એમના જે માતા પિતા હોય એમને સમાન હોય છે છતાં એમાં કેટલીક ભિન્નતાઓનું સર્જન આવે છે અલિંગી પ્રજનનમાં બધી સંતતિઓ એકબીજા સાથે તેમજ તેમના પિતૃ સાથે સમાનતા ધરાવે છે જો અલિંગી પ્રજનન થાય જેમ કે આપણે જોયું હતું કેટલાક પુષ્પોમાં જેમ કે ગુલાબ એને આપણે શું કાઢીએ કલમ અને પછી ગુલાબનો છોડ ઉત્પન્ન કરીએ તો સેમ ગુલાબનો છોડ ઉત્પન્ન થાય જેવો પિતૃમાં હતો આ કેના તો અલિંગીમાં લગભગ શું જોવા મળે છે સમાનતા તેમ છતાં તેમાં થોડીક 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 નાની નાની આવે શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી જોવા મળે કારણ કે અલિંગી છે અને બધા શેરડીના સાઠા એક સરખા જોવા મળે એમાં કઈ મોટી વધારે ભિન્તા જોવા મળતી નથી પરંતુ માનવ સહિત મોટા ભાગના જે સજીવો છે એ કયું પ્રજનન કરે છે લિંગી પ્રજનન કયું પ્રજનન કરે છે લિંગી પ્રજનન કરે છે અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા વ્યક્તિગત સ્તરે અનેક ભિંતાઓ કેવી મળે છે દ્રશ્યમાં ઓકે ચલો તો આપણે જોયું તેમ મોટા ભાગના જે સમૂહ છે સજીવો એ પ્રજનન દર્શાવે છે લિંગી અને એમાં દ્વારા ઉત્પન્ન થતા પ્રાણીઓમાં વ્યક્તિગત સ્તરે શું આવે છે ભિન્તાઓ જે કેવી એવી દ્રશ્યમાન મળે છે થોડા સમય પછી દ્રશ્યમાન થાય છે ભિન્તાઓ પ્રજનન દરમિયાન ભિન્તાઓનું સંચયન ક્રમિક પ્રેરિયોમાં વિવિધતાનું સર્જન સમજાવવાનું છે આપણે તો જેમ જેમ સજીવો અલિંગી કે પછી લિંગી પ્રજનન કરતા હોય પરંતુ તે દરમિયાન ના જો અલિંગી હોય તો ભિન્તાઓ બહુ ઓછી ઉત્પન્ન થાય લિંગીમાં થોડી ઝડપથી ઉત્પન્ન થાય પરંતુ કોઈક ને કોઈક ભિન્તા તો સર્જન પામે 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 ક્લિયર એટલે ભિન્તાઓ ઉત્પન્ન થતી હોય છે એક પેઢીમાંથી આધારક શરીર બંધારણ અને કેટલીક ભિન્તાઓ પેઢીમાં શું પામે છે વારસાગત પામે છે જે આધારક હોય શરીર માટે જીવવા માટે આધાર બની રહેતી હોય એવી જે ભિન્તાઓ છે એ આગળની પેઢીને શું થાય વારસામાં મળે ક્લિયર જેમ કે તમે જો આવી ખાલી તમને એક ડ્રામેટિક આકૃતિ દોરીને સમજાવવામાં આવે છે કે જેમ કે કોઈ એક બેક્ટેરિયા છે બરાબર એનો માથાનો ભાગ પહેલા બધા બ્લુ કલરનો છે પરંતુ એની બે સંતતિમાં થોડીક ભિન્નતા આવી ગઈ જોયું હા કે ના હવે આમાંથી જ્યારે આગળનો ભાગ થયો ત્યારે ઉપરવાળી ભિન્નતા તો વારસામાં ગઈ જ ગઈ નવી ભિન્નતાનું સર્જન થયું થયું કે નહીં થયું બરાબર આનું જ્યારે આગળની સંતતિમાં ગયું ત્યારે જો અમુક વખત એવું ને એવું જ આવી જાય આવ્યું કે નહીં પણ બીજામાં નવી ભિન્નતાનું સર્જન થયું અને જે ભિન્નતા હતી એ તો જળવાઈ જ ગઈ આમ આગળના વારસામાં ભિન્તાઓ ઉમેરાતી જાય છે શું થતી જાય છે ઉમેરાતી જાય છે સમજ પડે છે ક્લિયર ઓકે તો બીજી પેઢી પ્રથમ પેઢીની ઉપર નવી ભીન્તાઓ વારસામાં મેળવે છે અને આ બીજી પેઢી જે છે એ ઉપરની પેઢીએ જે મેળવેલી ભીન્તા હતી એ વારસામાં મેળવી લે છે આકૃતિમાં આપણે જોયું તેમ ટોચ ઉપર મૂળ સજીવ અલિંગી પ્રજનન દ્વારા બે જીવાણું આ બેક્ટેરિયા માટે આપણે દર્શાવ્યું છે જીવાણું એટલે શું બેક્ટેરિયા બે દીવાનું ઉત્પન્ન કરે છે તેમની શરીર રચના સમાન હોવા છતાં કેટલીક ભિન્તાઓ છે જો બધાની શરીર જોવા તો સરખી જ છે છે બે હાથ જેવું લાગે નીચે પગલે એવું લાગે છે માથે લાગે છે એનું પેટ છે લાગે છે કે નહીં આવું કશું રિયલમાં નથી હોતું આજે તમને સમજાવવા માટે દોરેલું છે બરાબર ને તો બધાની શરીર રચના સમાન છે પરંતુ છતાંય થોડીક ફેરફાર જોવા મળ્યો શું ફેરફાર જોવા મળ્યો થોડો જો અભિન્નતા અહીંયા સર્જાય આમાં ભિન્નતા અહીંયા સર્જાય ના ઓકે ઉત્પન્ન થયેલા બે જીવાણુ અલિંગી પ્રજનન દ્વારા પુનઃ વિભાજીત થઈને કેટલા જીવાણુ બનાવે છે ચાર પહેલામાંથી બે બન્યા બેમાંથી ચાર સ્વતંત્ર જીવાણુ બન્યા આ ચારમાં ઉપરવાળી ભિન્નતા તો આવી નવી ભિન્નતાનું સર્જન થયું દેખાય છે ઉપરવાળી ભિન્નતા તો આવી નવી ભિન્નતાનું સર્જન થયું આ ચારેય સ્વતંત્ર જીવાણુ એકબીજા સાથે શું દર્શાવે છે ભિન્નતા દર્શાવે છે બોલો કોઈ ડાઉટ કન્ફર્મ ઓકે આ પ્રમાણે ઘણી પેઢીના અંતે મોટી સંખ્યાઓમાં સજીવો સંતતિ ઉત્પન્ન થાય છે પછી એક પેઢી પછી બીજી પેઢી બીજી પછી ત્રીજી આવી રીતના ઘણી બધી પેઢી જાય પછી જે સંતાન ઉત્પન્ન થશે એ પેલી મૂળ દાદાવાળી પેઢીથી બિલકુલ અલગ થઈ જશે એટલે ઘણું બધું અલગ બદલાઈ જશે ક્લિયર છે તો આમ ઘણી પેઢીના અંતે મોટી સંખ્યામાં જે સજીવો અને સંતતિ ઉત્પન્ન થાય છે તેમાં કેટલીક ભિન્નતાઓ નિયત થઈ જાય છે અને જ્યારે અન્ય તેમના પિતૃમાંથી આનુવંશિક હોય તો કેટલીક એમાં પોતાની ભીન હોય છે એમાં ઘણી બધી છે ને એક પેઢીમાંથી બીજી પેઢી બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં મળતી આવી હોય અને ઘણી બધી એમની પોતાની ઉત્પન્ન થાય છે જેમ કે દરેક મનુષ્યનો આપણે છેડો લઈએ તો છેલ્લે માં વાંદરામાં જઈને અટકે આગે ના તો વાંદરાની એક પૂછડા નહીં પરંતુ મનુષ્ય જાતિમાં એ નથી તો દરેક એ જે પૂછડું ન હોવું એ આગળની પેઢીઓમાં પણ વારસાગત એ લાક્ષણિકતા શું થાય મળતી ગઈ અને આજે ઘણી બધી મતલબ આજે સમગ્ર માનવ જાતિમાં પૂછડું નથી એ લાક્ષણિકતા નથી મતલબ પૂછડું ન હોવું એક લાક્ષણિકતા બની ગઈ છે આગે તો મૂળ પેઢીએ મેળવેલી લાક્ષણિકતાઓ આગળની પેઢીમાં શું પામે વારસાગત અને એ પેઢીમાં પછી નવી નવી કઈક ઉમેરાય જસ ફોર એક્ઝામ્પલ મારા દાદામાંથી કેટલીક લાક્ષણિકતાઓ પપ્પામાં વારસાગત પામી અને પપ્પામાં નવી કઈક લક્ષણો આવે એમાંથી મારામાં ઘણી બધી જે લાક્ષણિકતાઓ વારસાગત પામી મારામાં થોડાક નવા લક્ષણો આમ નોર્મલી અગર આપણે બે ત્રણ પેઢીનો ગાળો રહીને જોવા જઈએ ને તો આપણને વારસાગત ડિફરન્સ દેખાશે નહીં કારણ કે બહુ માઇનર હોય ક્લિયર છે પરંતુ ઘણી બધી પેઢીઓ પછી જો આપણે એને જોવા જઈએ તો ખરેખર આ તમને ભિન્નતા બહુ મોટી લાગે તેમનામાં રહેલી ભિન્નતાઓ કોનાની કોની પ્રતિકૃતિ ડીએનએ કારણ કે હંમેશા ડીએનએ ની કોપી થતી હોય એની પ્રતિકૃતિનું સર્જન થતું હોય એ વખતે ન્યૂનતમ ખામીઓના કારણે ઉત્પન્ન થાય કારણ કે આપણે ભણ્યા હતા પ્રજનન ક્રિયામાં ડીએનએ ની કોપી તૈયાર થાય છે તેમાં જે નાનકડી મોટી ખામી રહી ગઈ હોય એના લીધે શું સર્જાય ભિન્નતા સર્જાય શું સર્જાય ભિન્નતા આમ પ્રજનન દરમિયાન દરેક પેઢી ભિન્નતાઓ એકત્રિત કરીને કોની તરફ જાય છે વિવિધતા તરફ પેઢીઓમાં જે છે ભિન્તાઓ એકત્રિત થતી હોય છે અને કઈ તરફ જતું હોય છે વિવિધતા તરફ ભિન્તાઓ ભેગી થતી થતા 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 એ વિવિધતા તરફ જાય છે પ્રશ્ન એમ છે કે જો એ લક્ષણ એ અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં દસ ટકા સભ્યો જોવા મળે છે આના ઉપરથી જ પ્રશ્નો છે ઇન્ટેક્સ પ્રશ્નો અને લક્ષણ બી ધરાવતી વનસ્પતિ વસ્તીમાં તે સાહીઠ ટકા સજીવોમાં જોવા મળે છે તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે એવું કહેવા માંગે છે કે એ લક્ષણ દસ ટકા સભ્યોમાં જોવા મળે અને લક્ષણ બી સાહિત બરાબર છે હે ને જેમ કે હવે બધે બધી જ માણસ જાત ટકલી ઉત્પન્ન થઈ રહી છે ઓકે અને આ લક્ષણ એ છે જે અત્યારે અમુક ઓછા જગ્યાએ જોવા મળે છે બરાબર અને સો ટકા વસ્તીમાં પૂછડું નથી માણસ જાતમાં એ આપણને જોવા મળે છે તો તમે શું કહેશો કઈ લાક્ષણિકતા પહેલા આવી હશે કઈ પછી આવી હશે ઉછરાવાળી પહેલા આવી હશે કારણ કે સો ટકા વસ્તી કોણ પહેલા બી લક્ષણ એ કરતા પહેલા ઉત્પન્ન થયું હશે અલિંગી પ્રજનન કરતી વસ્તીઓમાં ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીના કારણે નવા લક્ષણ ઉત્પન્ન થવાની સંભાવના કેવી રહેતી હોય છે ઓછી અલિંગી છે એટલે ડીએનએ માં ખામી બહુ ઓછું સર્જાય એટલે નવા લક્ષણ ઉત્પન્ન થવાની સંભાવના તો બિલકુલ ઓછી થાય તેથી લક્ષણ એ એ પ્રજનન વાળી વનસ્પતિમાં પાછળથી ઉત્પન્ન થયું હશે એટલે હજુ બધી વસ્તીમાં ફેલાવ્યું નથી સમજ પડી ગઈ બીજો પ્રશ્ન છે ભિન્નતાઓ ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી શકાય છે તો જ્યારે વસ્તીઓમાં ભિન્નતા ઉત્પન્ન થાય છે ત્યારે ડીએનએ ની પ્રતિકૃતિ સજાતી ન્યૂનતમ ખામીના કારણે

અને લાભકારક ભિન્તાઓ ધરાવતા સભ્યો તેમની સંખ્યામાં શું કરે છે માનો કે એક એકદમ વૈશ્વિક તાપમાનમાં વધારો થયો તો એક સમૂહ જેમાં ચાલીસ ટકા એ શક્તિ આગળની પેઢીમાં જશે એટલે આગળ ભલે આટલું તાપમાન હશે એ જીવી શકશે અને આમ એ પોતાની સંતતિને અથવા પોતાની સંખ્યામાં વધારો કરી શકવાની શું મેળવી શક્યા ક્ષમતા પોતાની ભિન્નતાના કારણે સમજ પડી ગઈ તો આવી રીતના ભિન્તા આપણને શું કરે છે ઉપયોગીમાં આવે છે ક્લિયર થોડા પહેલા પ્રશ્નો થયા ચાર આનુવંશિકતા કંઈક અલગ જ છે એટલે હું આજે એને ચાલુ કરતો નથી ઓકે તો એક મિનિટ એવું હું ડિસિઝન લેતો પણ નથી બે મિનિટ ઉભા રહો ઓકે આરામથી થોડી વાર તો આનુવંશિકતા એક બે પ્રશ્નો આપણે જોઈ લઈએ પછી આપણે પૂર્ણ કરીશું પહેલા એટલું કો મને ભીતા સુધીમાં તમને કોઈ ડાઉટ હોય તો આઠમા પણ રાખે ડીએનએ ની પ્રતિકૃતિ નકલ તૈયાર થઈ ગયો બ્લુ પ્રિન્ટ વાળી વાતો કરી હતી એમાં થોડીક શું સમય ખામી હોય બરાબર છે સો ટકા ખામી હોય ને તો ડીએનએ પોતે જ મળી જાય નવો કોષ ઉત્પન્ન થવા દે નહીં આવું ભણ્યા હતા થોડીક ખામી હોય તો એ ભીનતા સાથે આગળ વધે એટલે એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થાય ત્યારે ભિન્નતાનું શું થાય સર્જન એનું લાભ શું છે એ પણ આપણે ભણ્યા કે ભિન્તાવાળા સજીવો ઉત્પન્ન થાય તો વાતાવરણમાં સારી રીતના ટકી શકે શું કરી શકે ટકી શકે બોલો કોઈ ડાઉટ ઓકે આનુવંશિકતા પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ કયું છે તો કે આનુવન કયું છે અને આનુવંશિકતાના નિયમોનું શું નિર્ધારણ કરે છે તો કે પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોમાં સમાન આકાર કે સમાન બંધારણ હોવું તે છે ઓકે પ્રજનન ક્રિયામાં સૌથી સારામાં સારું મહત્વપૂર્ણ પરિણામ શું હોય તો કે નવી સંતતિનું જે નિર્માણ થવાનું છે આકાર અને બંધારણ કેવું જોઈએ સમાન આનુવંશિકતા પ્રમાણે એ નિયમનું નિર્ધારણ કરે છે અથવા પ્રક્રિયા જે છે એ એવું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો અનુગામી લેશું આવનારી પિતૃમાંથી બાળકમાં આનુવંશિક થાય ક્લિયર છે આટલા સુધી બોલો કોઈ સમજાવો તો બાળક તેના પિતૃના બધા જ આધારભૂત લક્ષણો ધરાવે એ સામાન્ય રીતે સમાનતા કહેવાય આમ બધાએ ની પ્રતિકૃતિમાં ન્યૂનતમ ફેરફારો થાય અને બાળક સંપૂર્ણસરે પિતૃ જેવું દેખાતું નથી આને શું કહેવાય ભિન્તા આ પ્રમાણે કોઈ પણ જાતિના વસ્તીમાં જોવા મળતા નાના મોટા પ્રમાણમાં લક્ષણોના જે તફાવત હોય છે એને આપણે શું કહીએ છીએ ભિન્તા ક્લિયર તો બસ આપણે આજે આટલા સુધી ભણીએ હે આ કાંડે બુટની જે વાતો છે એ આપણે આવનારા લેક્ચરમાં જોઈશું ક્યાં સુધી મળીએ ગુડ બાય ટેક કેર થેન્ક યુ